हेलो एवरीवन, हूँ ओर्षित सालवी। आज आप गया एक नव ब्लॉग लईने अने आज आप छे न्यू चांदखेड़ा मिनी माणिक चौक में, ज्यां आपणे सवा किलोनो परोठो ट्राई करीशुं। तो चलो मारी जोड़े तमे पण ए परोठो जुओ अने एनो टेस्ट केवो छे ए पण हूँ तमने कहीश। तो चलो मारी साथे। मित्रों, मैं तमने जे पराठानी वात करी ए पराठा हाउसनुं नाम छे फोडी पराठा हाउस, जे क्रोमा सेंटर छे अने बिल्कुल बाजू में छे मैदाननी अंदर, अने फोडी स्क्वेर मॉल छे पीवीआर सिनेमा एनी बिल्कुल सामे। चलो तो हवे आपणे जोईए कि आ पराठा कई रीते बने छे अने एनो टेस्ट पण करीए। मित्रों, तमे जोई शको छो कि अत्यारे अहींया केटली भीड़ छे। आ बधी मैं तमने जे वात करी कि अहींया जे जे अलग अलग आइटमो मळे छे ए बधी ज अहींया लारी अवेलेबल छे। अने अहींया माणिक चौक मिनी माणिक चौकनी जेम मैं एटला माटे तमने कीधुं केम के जे रीते माणिक चौकनी अंदर आ रीते व्यवस्था होय छे, ए ज प्रमाणेनी व्यवस्था तमने अहींया जोवा मळशे। तो मैं तमने जे वात करी परोठानी, ए शुं नाम तमारुं? देवेंद्र यादव सर। देवेंद्र यादव जी सर। ओके ओके, तो तमे अत्यारे अमने शुं खवडावशो? को स्पेशल पराठा खाइए। स्पेशल पराठा जी सर। ओके ओके, तो बनावो तमे अमारा माटे स्पेशल पराठा अने अमे टेस्ट करीए अने जोईए के केवो छे तमारो पराठानो टेस्ट। તમે જોઈ શકો છો કે આ લોકો નોર્મલ પનીર યુઝ કરતા છે નહીં, અમૂલનું બટર, અમૂલનું પનીર, આ તમે શું નાખ્યું અત્યારે? ચીઝ, ચીઝ પણ અમૂલનું યુઝ કરે છે। આના સિવાય વટાણા છે, પછી ટામેટા છે, કેપ્સિકમ, ડુંગળી, ગોબી, એ બધી જ આઈટમો અંદર એ લોકો એડ કરે છે, જેના લીધે પરોઠાની જે ટેસ્ટ છે એ આપણને વધારે સારો મળી શકે। આપણો પરાઠા અત્યારે રેડી થઈ ગયો છે અને ટેબલ ઉપર હવે ગોઠવાઈ જવાનો છે। તો હવે આ ટેસ્ટ કરીએ આપણે કે કેવો છે પરાઠો, અને પછી તમને હું ટેસ્ટ કરીને કહું કે એની ક્વોલિટી અને એનો ટેસ્ટ કેવો છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણને મતલબ એક મોટી ક્વોન્ટિટીનો અત્યારે પરોઠો જોવા મળે છે, જેની અંદર આચાર પણ છે, દહીં પણ છે અને ચટણી પણ છે। જુઓ તમે કે કેટલી મોટી ક્વોન્ટિટી છે, એક વ્યક્તિ તો ચાહે તો પણ ના ખાઈ શકે એટલી બધી ક્વોન્ટિટીમાં છે। તો ચલો હું ટેસ્ટ કરું પહેલાં, પછી તમને કહું કે કેવું છે। થોડો ગરમ છે, ટેસ્ટ એકદમ સુપર્બ છે, જે પણ અંદર એડ કર્યું છે પરાઠાની અંદર, ખાધા પછી હરેક વસ્તુનો ટેસ્ટ મળે છે। લસણની ચટણી હોય કે પછી ટમાટર હોય કે પછી વટાણા હોય, હરેક વસ્તુનો ટેસ્ટ મળે છે। તમને અહીંયા તમને એવું ફીલ નહીં થાય કે તમે બહારના પરોઠા ખાઈ રહ્યા છો, તમને એવું ફીલ થશે કે તમે ઘરે જ પરાઠા બનાવીને ખાવો છો, એવું ફીલ થશે તમને। સુપર ટેસ્ટ છે, ચટણી જોડે હવે ટ્રાય કરી જોઈએ। એકદમ યમ્મી। તો મિત્રો, આપણે અહીંયા જ્યારે ફોડી પરાઠા હાઉસમાં બેઠા છીએ ત્યારે અહીંયા આપણી જોડે આપણા જૂના સબસ્ક્રાઈબર બી છે, તો એમને તો મતલબ પૂરું થઈ ગયું છે એમને જમવાનું, પણ આપણે એમને પૂછીએ કે એમને શું ટેસ્ટ કર્યું અને કેવું લાગ્યું એમને જેવી અહીંયા ટેસ્ટ કરીએ। શું નામ તમારું? પ્રેમ। પ્રેમભાઈ? હા। આપનું નામ? ભરતભાઈ। આજે તમે શું કઈ ડિશ અહીંયા ટેસ્ટ કરી? આલુ પરોઠો અને આલુ ચીઝ પરોઠો, બે વસ્તુ। ઓકે, તો તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? આમ લગભગ છ એક મહિનાથી આવો છો, તો તમને અહીંયા મતલબ ટેસ્ટ વાઇઝ કેવું લાગે છે એનું જમવાનું? સારું લાગે છે, સારું હોય, રેગ્યુલર આવીએ છીએ, સારું લાગે છે। ઓકે, એટલે એકલા જાઓ છો કે ફેમિલી સાથે આવો છો? કોઈક વખત ફેમિલી હોય, કોઈક વખત ફ્રેન્ડ્સ હોય, એ રીતે। ઓકે ઓકે, ચલો થેન્ક યુ। જોયું મિત્રો તમે કે અહીંયા જે એમના મતલબ આપણા સબસ્ક્રાઈબર છે એ પણ અહીંયા જમવા માટે આવે છે। તો મિત્રો, અત્યારે આપણને એક બીજા કસ્ટમર મળ્યા છે, જે મતલબ આપણે એમને પૂછીએ કે એમને અહીંયા શું ટેસ્ટ કર્યું અને એમને કેવો લાગ્યો એનો ટેસ્ટ। શું નામ આપનું? અંકિત પાંડે। આપનું નામ? આલાપ જેઠવા।
તમે અત્યારે અહીંયા શું ટેસ્ટ કર્યું? ઓનિયન પનીર ચીઝ પરાઠા. સો કેવું રહ્યું તમને અહીંયા, મતલબ રેગ્યુલર કસ્ટમર છો કે આજે પહેલી વાર આવ્યા છો? ના, રેગ્યુલર કસ્ટમર છો. અહીંયા જોડો છો ચાનખેડામાં? ના, અહીંયા મોટેરા છો. મોટેરા રહો છો? ઓકે, ડન. સો તમને આમ ટેસ્ટ વાઇઝ અહીંનું કેવું લાગે છે ફૂડ? બેટર છે, મીન્સ બહુ બધી જગ્યા કરતાં ચેક કર્યું છે તો બેટર છે, એટલે અહીંયા રેગ્યુલર આવીએ છીએ. ઓકે ઓકે. વાલા ભાઈ, તમને અહીંયા મતલબ અહીંનું જે જે સ્ટ્રક્ચર છે જોઈને તમને એવું લાગે છે ખરા કે અહીંયા તમને મિની માણેકચોક જેવું ફીલ થાય છે ખરા? હા, એમ તો વાઇબ તો આવે છે, કેમ કે બહુ બધા વેરાઇટીઝ અહીંયા આવે છે અને ફ્યુચરમાં એમ પણ લાગે છે. જે રીતે તમે અહીંયા એન્વાયરમેન્ટ જોવો છો, લાઇટિંગ્સ ને એ બધું, અને તમે જોવો તો કે આ આખો એરિયા પણ ફ્રીલી છે, એટલે ફ્યુચરમાં અહીંયા બની શકે અને લાગે પણ છે કે માણેકચોક જેવું છે. તો મિત્રો, તમે મતલબ માણેકચોકમાં ના જઈ શકતા હોય યા તો બહુ દૂર પડતું હોય તો તમે મિની માણેકચોકમાં આવી શકો છો અને એની મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, અત્યારે તમે જોયું કે મેં ફોડી પરાઠા હાઉસનો જે પરોઠો ટેસ્ટ કર્યો, અમેઝિંગ ટેસ્ટ હતો એનો, અને જાયન્ટ પણ એટલો હતો કે મારાથી તો આખો ખાઈ પણ ના શકાયો. તો તમે પણ જ્યારે પણ અહીંયા મુલાકાત લો ત્યારે એકલા આવતા નહીં, 3-4 વ્યક્તિ આવજો તો જ આ પરોઠો ખાઈ શકશો તમે. અને બીજી વસ્તુ તમને કહું છું કે વિડીયો તમે આખો જો જોયો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. અને બીજું કે તમને આવી કોઈ પણ જગ્યા જ્યાં તમને કંઈક અલગ દેખાયું હોય તેવી જગ્યાનો અમે કમેન્ટમાં તમે લખો તો અમે એ જગ્યાને પણ એક્સપ્લોર કરીશું. હવે ફરીથી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં અલગ જગ્યા લઈને. આવજો. હેલો હેલો સર. હેલો એવરીવન, હું છું અર્ષિત સાલવી. આજે આપણે આવી ગયા છીએ બે મિનિટ હજી કહેવા જતો કે આ બેઝ ફાઉન્ડેશન આ બની ગયું છે, આગળ ડેવલપ થઈ જશે. અને પૂછો, હું સાચું છું, મારું ખુદનું પેજ છે. હું આવું લાગ્યું